જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? તો બાળકો, આજે આપણે કયો વિષય શીખીશું? વિષય ગણિત ગમ્મત. તો બાળકો, આપણે ગણિતમાં પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3 શીખી ગયા. તો હવે આજે આપણે કેવા શીખવાનું છે? સ્વાપોથીમાં શીખીશું પ્રકરણ 3 સરવાળા. સ્વાપોથીમાં ભાગ 1 શીખીશું. તો પહેલાં શું આપેલું છે? લીટીઓ કરી સરવાળા કરો. તો બાળકો, આમાં એકની બાજુમાં 3 છે, તો આને કયા કહેવાશે? આડી રકમના સરવાળા. ચાલો આપણે લીટી કરીને શીખીએ. તો પહેલો દાખલો છે 1+3 બરાબર બોક્સ ખાલી છે, તો આપણે શું કરવાનું છે? ત્યાં આપણો જવાબ લખવાનો છે. તો 1 છે તો આપણે કેટલા લીટા કરીશું? 1. ત્યારબાદ 3 છે તો 3 લીટા કરીશું. 1, 2, 3. તો કુલ ટોટલ લીટા કેટલા છે? તો 1, 2, 3, 4. આપણો જવાબ કેટલો આવ્યો? 4. 1+3 બરાબર 4. ત્યારબાદ પ્રશ્ન બીજો દાખલો જોઈએ. તો 5 છે તો 1, 2, 3, 4, 5+2, તો 2 છે, તો 2 લીટા કરીશું. ત્યારબાદ બાળકો શું કરે કે બધા જ લીટા એક સાથે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7. તો જવાબ કેટલો આવ્યો? 7 અને 7. તેની પછીનો 3 નંબર છે 4+0, તો 4 ના 4 લીટા કરીશું. 1, 2, 3, 4. બાળકો, અહીં 0 આપેલું છે, પણ 0નું 1 પણ લીટો થશે નહીં, એટલે તમારી જે રકમ છે તે તમારો જવાબ થશે. અહીંયા 4 જ થશે, કારણ કે 4 લીટા ગણી એટલે અહીંયા 4 જ થશે. ત્યારબાદ ચોથો દાખલો છે 3+3, તો 3ના 3 લીટા કરીશું. 1, 2, 3. અહીંયા પણ બીજી રકમ 3 આપેલી છે, તો 1, 2, 3. હવે શું કરવાનું છે કે બધા જ લીટી એક સાથે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6. તો આપણો જવાબ કેટલો આવ્યો? 6. ત્યારબાદ છે ઊભા સરવાળા. તો આપણે શું કરવાનું છે? આમાં ઊભી રકમ છે, 6ની નીચે 4 આપેલા છે, એટલે આને કયા દાખલા કહેવાશે? ઊભી રકમના દાખલા કહેવાશે. તો આપણે અહીં 6 છે તો 6 લીટા કરીશું. 1, 2, 3, 4, 5, 6. બાળકો, 6ની નીચે કેટલા આપેલા? 4. બીજી રકમ 4 છે તો 4 લીટા કરીશું. 1, 2, 3, 4. હવે શું કરવાનું છે બાળકો? બધા જ લીટા એક સાથે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જવાબ કેટલો આવ્યો? 1 ને 2 10. બીજો દાખલો છે 5+0. બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં પણ શીખી ગયા છે, જ્યારે પણ રકમમાં એક રકમ આપેલી હોય અને બીજી રકમમાં 0 હોય, તો તમારો સવાલ હોય તે તમારો જવાબ થશે. તો આપણે અહીં 0 આપેલો છે, તો આપણે રકમ છે તે જ આપણો જવાબ થશે. આપણે કેટલા આવશે? 5 અને 5. ત્યારબાદ ત્રીજો દાખલો છે 2+2, તો 2ની સામે 2 લીટા કરીશું. બીજે નીચે પણ 2 આપેલા છે, ત્યાં પણ 2. પછી શું કરવાનું છે કે બંને લાઈન સાથે ગણીશું. 1, 2, 3, 4. કેટલા આવ્યા? 4. ગણી 4. ચોથો દાખલો છે 3+2, તો 3ની સામે 3 લીટા કરવાના. 1, 2, 3. 2 છે તો 2 લીટા કરીશું. 1 અને 2. પછી શું કરવાનું બાળકો? બંને લાઈન સાથે ગણીશું. 1, 2, 3, 4 અને 5. જવાબ કેટલો આવ્યો? 5 અને 5. તો ચાલો બાળકો, આપણે સ્વાપોથીમાં શીખીએ ભાગ 1. ચાલો બાળકો, સ્વાપોથીમાં જોઈએ પ્રકરણ 3 સરવાળા. સરવાળા સમજો, એમાં શું આપેલું છે આપણે સમજવાના છે. તો 1+2, તો 1 ફુગો છે, 2ના 2 ફુગા છે, તો બધા એક સાથે મળીએ 1 ને 2 ને, તો કેટલા થશે કુલ ટોટલ? 3. 1, 2 અને 3. તો જવાબ કેટલો આવ્યો? 3. તેવી રીતે માછલી 1 છે તો 1 માછલી, 3 રકમ છે તો 3 માછલી, તો બધી જ સાથે મળીને માછલી કેટલી થશે? કે 1ને પણ ના પ્લસ કરીએ, 3ને પણ પ્લસ કરીએ, તો બધી સાથે મળીને થશે 4. તેવી રીતે અહીંયા 3 છે, તો 3 આમાં 3 આપેલા છે બાળકો, આમાં 2 છે તો 2 બાળકો છે, તો બધા બાળકો સાથે થાય 3+2, બધા જ ભેગા થાય, તો કુલ ટોટલ કેટલા થશે? 5. 1, 2, 3, 4 અને 5.
તેવી રીતે નીચે કીડી આપેલી છે, ચારની ચાર કીડી છે, એક બે ત્રણ ચાર, બેની બે, બધી સાથે મળે કીડી તો કુલ ટોટલ કેટલી થશે? ચાર પણ અને બે પણ કેટલી થશે? છ. આમાં પણ ત્રણ પણ ભેગા થાય, બે ભેગા થાય, ત્રણ ને બે કેટલા થશે? પાંચ. તેવી રીતે સટ આપેલા છ, તો આપણે છ ને અહીંયા ભેગા કરીએ, ત્રણ છે, ત્રણ સટ ને પણ અહીંયા ભેગા કરી, છ પ્લસ ત્રણ બરાબર કેટલા થશે? નવ. ચાલો બાબા પ્રશ્ન એક સરવાળા કરો. એક છે તો એક કાઈટ આપેલી છે, અહીંયા એક લખે તો એક કાઈટ, તો છેલ્લા ગોળમાં કેટલા છે? તો બે. આપણે જવાબ કેટલા આવશે? બે. આયા પણ છેલ્લે ગોળમાં કેટલા આપેલા છે? બે ના બે. આમાં પણ બે ના બે, તો આમાં છેલ્લે કેટલી ચિત્ર છે? તો એક બે ત્રણ અને ચાર, કેટલો આવશે? ચાર. તેવી રીતે જમરૂખ કેટલા છે? એક ના એક જમરૂખ છે, બે નું બે, બધા સાથે મળીને તો ગોળમાં કેટલા થશે? એક બે અને ત્રણ. બે ના બે ફુગા છે, ત્રણ ના ત્રણ, તો ગોળમાં બધા જ ફુગા સાથે મળે તો ગોળમાં કેટલા થશે? તો એક બે ત્રણ ચાર અને પાંચ. એમાં ગોળમાં કેટલી ચકલી છે? તો એક બે ત્રણ અને ચાર. તો જવાબ કેટલો આવશે? ચાર. અહીંયા ગોળમાં કેટલા પાંચ છે? એક બે ત્રણ અને ચાર. તો જવાબ કેટલો થશે? ચાર. પછી માછલી કેટલી આપેલી છે? એક બે અને ત્રણ, ત્રણ થશે. અહીંયા આપણે કેટલા આપેલા ચિત્ર? એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ. પછી આમાં ઉંદર કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર અને પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ, કેટલા થશે? પાંચ. પછી ફૂલ કેટલા આપેલા છે બાળકો? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો આપણે આઠ લખીશું. પછી સફરજન કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. ચાલો ભગવત ત્યારબાદ આપે છે પ્રશ્ન બે, ઉદાહરણ મુજબ લીટીઓ કરીને સરવાળા કરો. તમને ઉદાહરણમાં લીટી કરેલી છે, તેવી જ રીતે તમારે પણ આવી લાંબી લીટી કરીને સરવાળા દાખલા ગણવાના છે. તો આપણે અહીં બે છે તો બે લીટી કરીશું, ત્રણ છે તો ત્રણ લીટી કરવાની, એક બે ત્રણ. ત્યારબાદ બાળકો શું કરો કે બધી લીટીઓ સાથે ગણવાની છે, એક બે ત્રણ ચાર પાંચ. બાળકો ઊભી રકમના અને આડી રકમમાં રકમ સરખી જ છે, અને જો રકમ સરખી હોય તો જવાબ પણ કેવો આવે? સરખો આવશે. અહીંયા પાંચ છે તો પાંચ લીટી કરીશું, એક બે ત્રણ ચાર અને પાંચ. હવે આમાં છે બે, તો આપણે પણ અહીં બે, અહીંયા ત્રણ, તો ત્રણ લીટા કરીશું, તો બે ના બે લીટા, ત્રણ ના ત્રણ લીટા, તો કુલ ટોટલ કેટલા થશે? પાંચ. તેવી રીતે છે પાંચ, તો પાંચ લીટી કરીશું, એક બે ત્રણ ચાર પાંચ, ત્રણની નીચે ત્રણ લીટી. હવે બધી જ સાથે ગણીએ તો કેટલી થશે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો આપણે આઠ છે જવાબ, તો આઠ લીટી કરીશું, બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. તેવી રીતે બાજુમાં આમાં પણ રકમ સરખી જ છે, એટલે જવાબ પણ સરખો આવશે, પાંચની પાંચ લીટી, ત્રણની ત્રણ લીટી. આમાં આઠ જવાબ આવ્યો તો આનો પણ આઠ આવશે, તો અહીંયા આઠ લીટી કરવાની રહેશે, પાંચ છ સાત અને આઠ. પછી પાંચ પ્લસ ચાર, તો પાંચના પાંચ લીટી કરીશું, એક બે ત્રણ ચાર અને પાંચ, ચારની ચાર, તો કેટલા થશે કુલ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ચાર છે તો ચાર, જવાબ કેટલો આવશે? નવ. તો આપણે નવ લીટા કરીશું, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તેવી રીતે છે નીચે ચાર પ્લસ બે, તો ચારને ચાર લીટી કરીશું, એક બે ત્રણ ચાર, બેની નીચે બે લીટી કરવાની, તો પછી સાથે ગણીશું તો કેટલા થશે? એક બે ત્રણ ચાર પાંચ છ, ચાર બેની બે. તો બાળકો આવી રીતે પણ તમારે નીચે દાખલા જાતે ગણવા રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ, ઉદાહરણ મુજબ સરવાળા કરો. તમને એક ઉદાહરણ આપેલું છે, ત્રણની સામે ત્રણ મીંડા છે, એકની સામે એક મીંડું છે, આ બધા મીંડા સાથે ગણીએ તો કેટલા થશે? એક બે ત્રણ અને ચાર, કેટલા આવશે? ચાર.
અહીંયા બે છે તો બે લખવાના, એ નીચે પણ બે છે તો બે. ત્રીજી લાઇનમાં કેટલા થશે કે પહેલી લાઇન ને બીજી લાઇન ભેગા કરીએ તો ત્રીજી લાઇનમાં એક બે ત્રણ ને ચાર, તો ચાર લખવાના. એ ત્રિકોણ કેટલા છે બાળકો? એક, તો આપણે એક લખીશું. અને બીજી લીટીમાં કેટલા ત્રિકોણ છે? ચાર, તો ચાર લખીશું. બંને ભેગા કરે તો કેટલા થશે? પાંચ. તો આવી જ રીતે તમારે નીચે જાતે ગણવાના રહેશે. ચાલો, ત્યારબાદ આપેલું છે બે, તો આપણે બે લખવાના. બીજા બોક્સમાં કેટલા રીંગણ છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. પછી શું કરે કે બધા જ રીંગણ સાથે ગણવાના છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. પહેલા બોક્સમાં પોપટ કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ત્યાં છ ગળે છ લખીશું. બીજા બોક્સમાં કેટલા પોપટ? એક, એક. પછી શું કરે કે બધા પોપટ સાથે ગણવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેળા છે પહેલા બોક્સમાં બે, તો પહેલા બોક્સમાં બે. બીજા બોક્સમાં છે એક, બે, ત્રણ, ચાર, ત્યાં ચાર. પછી બધા સાથે ગણીશું તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. પછી કેરી આપેલી છે એક, બે, ત્રણ, ચાર, તો પહેલા બોક્સમાં ચાર લખવાના. પછી કેરી કેટલી છે બીજા બોક્સમાં? ત્રણ. પછી શું કરવાનું છે કે બધી જ કેરી સાથે ગણવાની છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો બાળકો, નીચે તમારે પણ આવી રીતે ગણીને બોક્સમાં જવાબ લખવાના રહેશે. ત્યારબાદ આવે છે પ્રશ્ન ચાર. સરવાળા કરીને જોડી બનાવો. તમને ઉદાહરણ આપેલું છે ત્રણ પ્લસ બે એટલે કેટલા મીંડા થાય? પાંચ. તો પાંચ મીંડા સાથે જોડવાનું છે. તેવી જ રીતે અહીંયા કેટલા છે? ચાર. તો ચાર ગણીશું. એક, બે, ત્રણ, ચાર પ્લસ બે, તો બે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો છ મીંડા કયા બોક્સમાં છે? પહેલું બોક્સ છે, એમાં કેટલા મીંડા? છ. તો આપણે તેની સાથે જોડવાનું. ત્યારબાદ છે ત્રણ પ્લસ ચાર. તો ત્રણના ત્રણ મીંડા, ચારના ચાર મીંડા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો સાતના કયા આપેલા છે મીંડા? કે બીજા નંબરના લીલા કલરના મીંડા દેખાય છે, કેટલા છે? સાત. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. પહેલા મીંડા ગણી પછી જ બાળકો આપણે જોડીશું. ચાર પ્લસ ચાર. એક, બે, ત્રણ, ચાર. એક, બે, ત્રણ, ચાર. કુલ ટોટલ કેટલા થશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આઠ મીંડા ક્યાં છે? છેલ્લે બ્રાઉન કલરના મીંડા દેખાય છે, કેટલા છે? આઠ. તો આપણે તેની સાથે જોડીશું. પછી સાત પ્લસ બે. તો સાતના સાત મીંડા કરવાના. બે, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત પ્લસ બે. તો બે મીંડા કરીશું. તો બધા સાથે ગણીએ તો કેટલા થાય? સાત, આઠ અને નવ. તો નવ મીંડા વાદળી કલરના દેખાય છે. બે પ્લસ એક. તો બે, એકનું એક મીંડું. પછી સાથે ગણીશું એટલે કેટલા થશે? ત્રણ. તો પિંક કલરના એક બેન ત્રણ છે, તો આપણે તેની સાથે જોડીશું. એક પ્લસ ત્રણ. તો એક, ત્રણના ત્રણ. એક, બે, ત્રણ, ચાર. ચાર મીંડા સાથે જોડીશું. તેવી જ રીતે સામેની સાઈડ પણ છે. તો પાંચ પ્લસ ત્રણ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ. બાળકો, તમારે બીજી રકમ કેટલી? ત્રણ. તો પછી તમારે શું કરવાનું કે બધા સાથે ગણવાના. તો પાંચ, છ, સાત ને આઠ. આપણે આઠ મીંડા ક્યાં છે? એ સૌથી છેલ્લું બોક્સ છે, તેમાં આઠ મીંડા છે. તો આપણે શું કરવાનું છે? તેની સાથે જોડવાનું રહેશે. તો આવી જ રીતે તમારે મીંડા કરીને દાખલાનો જવાબ આવે તે મીંડા સાથે જોડવાનું છે. તમારે આજે આ સાઈડનું જાતે કરવાનું રહેશે. ચાલો બાળકો, પ્રશ્ન પર સરવાળા કરીને જોડી બનાવો. શું કીધું છે? સરવાળા કરીને જોડી બનાવો. તો છ પ્લસ બે. તો છના છ મીંડા કરવાના. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. બેના બે. પછી શું કરવાનું કે બધા મીંડા સાથે ગણવાના છે. છના છ મીંડા, બેના બે મીંડા. પછી સાથે ગણીશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. પછી આઠ પ્લસ એક. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એકનું એક ગણી તો કેટલા થશે? એક, બે, ત્રણ,
ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો બાળકો આપણે શું કરવાનું છે, અહીંથી સ્કેલની મદદથી આની સાથે જોડી દેવાનું, પછી આની પણ નવ સાથે આમ જોડી દેશું. પછી ત્યારબાદ છે ત્રણ, તો ત્રણના ત્રણ મીંડા કરીશું, એક બે ત્રણ, બીજે પ્લસ ત્રણ છે તો એના પણ ત્રણ મીંડા. પછી શું કરવાનું છે, સરવાળો દાખલો હોય તો બધા મીંડા એકસાથે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, તો જવાબ કેટલો આવ્યો, છ. આપણે જોડી દઈશું. પછી આવે છે ચાર પ્લસ એક, તો ચારના ચાર મીંડા, એક બે ત્રણ ચાર, એકનો એક મીંડું, બધા ગણીશું કેટલા થશે, એક બે ત્રણ ચાર પાંચ. તો જવાબ બોક્સમાં જવાબ કેટલો લખવાનો, પાંચ. પછી તેની સાથે લીટી કરીશું. હવે આપણે આ સાઈડ પણ શું આપેલું છે, જોડી બનાવવાનું કીધું છે, તો આનો પણ સરવાળો કરીશું, પાંચ પ્લસ એક, એક બે ત્રણ ચાર પાંચ પ્લસ એક, કેટલા થશે, એક બે ત્રણ ચાર પાંચ છ. તેમાં છ ક્યાં લખેલા છે, તો તેની સાથે આપણે લીટી કરીશું. બે પ્લસ ત્રણ, તો બેના બે મીંડા કરવાના, ત્રણના ત્રણ મીંડા કરીશું, બધા સાથે ગણીશું, તો એક બે ત્રણ ચાર પાંચ, તો પાંચ ક્યાં લખેલું છે બાળક, કો તેની સાથે આપણે છેલ્લા બુક્સમાં પાંચ અને પાંચ છે, તો આપણે તેની સાથે જોડીશું. પછી આપેલું છે તમને એક જોડેલું છે ઉદાહરણ, પછી ચાર પ્લસ બે, તો ચારના ચાર મીંડા, પાંચના પાંચ મીંડા, તો કેટલા થશે, નવ. આપણે નવ સાથે જોડીશું. સાતના સાત મીંડા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એકનો એક મીંડો, કુલ ટોટલ કેટલા થશે, આઠ. તો આપણે આઠ અડે આઠ છે, તેની સાથે જોડીશું. ચાલો હવે આપે છે પ્રશ્ન છ, સરવાળા કરો અને શૂન્ય સમજો અને આપેલ બોક્સમાં જવાબ લખો. તમને શું કીધું છે, સરવાળા કરો, શૂન્ય સમજો અને આપેલ બોક્સમાં જવાબ લખો. તો ત્રણના ત્રણ આપેલા છે, બેના બે ફુગ્ગા છે, બધા સાથે થાય છોકરા છોકરીના ભેગા ફુગ્ગા, તો કેટલા થશે, પાંચ. તેવી રીતના છોકરાના હાથમાં પણ એક પણ ફુગ્ગો નથી, તો શૂન્ય છે, છોકરીના હાથમાં બે છે, તો બે. તો હવે છોકરાના હાથમાં છેલ્લે કેટલા ફુગ્ગા રહી છે, તો બે. તો આપણે જવાબ કેટલો આવશે, બે. છોકરાના હાથમાં ચાર છે, એટલે ચાર ફુગ્ગા આપેલા છે, શૂન્યના એક પણ હોય નહીં. હવે છોકરાના હાથમાં છેલ્લે કેટલા વધે, ચાર. ગમે ત્યારે શૂન્ય આપેલું હોય તો તમારી રકમ હોય તે તમારો જવાબ થશે બાળકો, એ તમારે યાદ રાખવાનું છે. આમાં પણ પાંચ પ્લસ શૂન્ય, તો આમાં એક શૂન્ય આપેલું છે, તો આપણે શૂન્યનો એક પણ ફુગ્ગો આવે નહીં. ચાલો બાળકો, ત્રણ છે, ત્રણના ત્રણ, છોકરા હાથમાં ત્રણ ફુગ્ગા, છોકરીના હાથમાં ચાર, તો બધા ફુગ્ગા ભેગા મળીએ તો કેટલા થશે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો બાળકો આપણે આજે ભાગ એક પૂર્ણ થાય છે સ્વાપોથીમાં, તો તમારે પણ આવી જ રીતે સરવાળાના દાખલા મીંડા કરી ગણવાના રહેશે.